नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात में। आजना आ वीडियो में अमे तमने त्रण भविष्यवक्ताओनी भविष्यवाणी विषे जणावा जई रह्या छीए। एमां आपणे जाणशुं नास्त्रेदमसनी भयानक भविष्यवाणीओ जे 2021 माटे करवामां आवी छे, अने जेमां जणावामां आव्युं छे कि 2021 માં ધરતીથી એક મોટો એસ્ટ્રોઇડ ટકરાશે। અને બીજી વાત કરશું નિકોલસ ઓજુલાની ભવિષ્યવાણીઓ, જે કેનેડાના રહેવાસી છે। અને ત્રીજા ભવિષ્યવક્તા વિશે જાણશું, જેનું નામ છે બાબા વેંગા, જે એક સ્ત્રી હતા ન કે પુરુષ। તમને જાણીને નવાઈ લાગી હશે, પરંતુ મિત્રો આજ સાચું છે કે બાબા વેંગા એ કોઈ પુરુષ ન હતા, પરંતુ એક સ્ત્રી હતા। અને આ બાબા નામથી જ બધા લોકો તેને પુરુષ ધારીને બેઠા છે, પરંતુ આ ખોટું છે। મિત્રો આજનો આ વિડિયો શરૂ કરતા પહેલા જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એને પણ ઓન કરી નાખો, જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। તમને બધાને સૌથી પહેલા જણાવીએ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ। નાસ્ત્રેદમસ મુજબ વર્ષ 2021 વિનાશક ઘટનાઓથી ભરેલું હશે, જેમ કે ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની આગાહીઓ દ્વારા આ વાત જણાવવામાં આવી હતી, જેમણે હિટલર અને અમેરિકા પરના 9/11 આતંકી હુમલાની સચોટ ભવિષ્યવાણી કરી હતી। આટલું જ નહીં, એક વિશાળ ગ્રહ પૃથ્વી ઉપર ટકરાશે, જે રહસ્યમય રીતે બધા જગતનો નાશ કરશે। ફ્રાન્સના આ ભવિષ્યવક્તા 14 ડિસેમ્બર 1503 રોજ જન્મેલા છે। ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ 1555 સાલમાં છંદો અને કવિતાઓ દ્વારા હજારો ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી છે। નાસ્ત્રેદમસની આ આગાહીઓ વર્ષ 2797 સુધી ચાલશે, એટલે કે તેમણે વર્ષ 2797 સુધીની મરતા પહેલા ભવિષ્યવાણીઓ કરી હતી। ફ્રેન્ચ ભવિષ્યવક્તાએ કહ્યું હતું કે વર્ષ 2021 ખૂબ જ દુઃખી થઈ જશે। તેમણે સંકેત આપ્યા છે કે આ વર્ષે પૃથ્વી પર એક ગ્રહ પણ ટકરાઈ શકે છે। તેમણે પોતાની પુસ્તક ધ પ્રોફેસીસમાં લખ્યું છે કે આકાશમાં અગ્નિ દેખાશે અને લાંબા સમય સુધી એક તણખા જોવા મળશે। બીજી તરફ એસ્ટ્રોઇડનું નિરીક્ષણ કરનારા વૈજ્ઞાનિકો કહે છે કે 2009 KF1 નામનું એસ્ટ્રોઇડ 6 મે 2021 રોજ પૃથ્વી ઉપર તાટકશે। નાસ્ત્રેદમસે બીજી આગાહી કરી છે કે વર્ષ 2021 વિશ્વભરમાં જે સૈનિકો છે તે મગજમાં માઇક્રોચિપ મૂકવામાં આવશે। આ વર્ષે વિશ્વભરના સૈનિકો માટે ઉપયોગમાં લેવામાં આવતી આધુનિક તકનીકોમાં પણ મોટો ઉછાળો આવશે। અને નાસ્ત્રેદમસે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે કહેતા જણાવ્યું છે કે આ વર્ષ દરમિયાન ત્રીજા વિશ્વયુદ્ધના સંકેત પણ જોવા મળે છે, અને જો મિત્રો આ વર્ષે ત્રીજું વિશ્વયુદ્ધ ન થયું તો 2022 કે પછી 2060 આ વિશ્વયુદ્ધ થશે તેવું નાસ્ત્રેદમસે કહ્યું છે। હવે મિત્રો જાણીએ નિકોલસ ઓજુલાની ભવિષ્યવાણીઓ, જેઓ કેનેડાના રહેવાસી છે અને હમણાં જીવિત છે। મિત્રો કહેવાય છે કે આ 35 વર્ષીય ભવિષ્યવક્તા, જેમનું નામ છે નિકોલસ ઓજુલા, તેમણે 2021 માટે ઘણી બધી મોટી ચેતવણીઓ આપી છે। નિકોલસ ઓજુલાનું કહેવું છે કે કોરોના વાયરસથી ઝઝૂમી રહેલી દુનિયાને નવા વર્ષની શરૂઆતમાં આ મહામારીમાં કોઈ રાહત નહીં મળે। તેમણે કહ્યું છે કે નવા વર્ષ બાદ પણ સ્થિતિ આવી જ રહેશે, અને તેમણે એ કહ્યું છે કે વસંત ઋતુની આસપાસ સંક્રમણ ઉપર કાબૂ મેળવવાની સ્થિતિ બની શકશે, પરંતુ લોકોની અંદર રહેલો ભય અને કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધ વર્ષ 2022 સુધી જ સમાપ્ત નહીં થાય, અને આ જે પ્રતિબંધ છે એ વર્ષે ને વર્ષે આગળ વધતા જશે અને પ્રતિબંધોમાં વધારો કરાતો જશે। નિકોલસે પોતાની ભવિષ્યવાણીમાં બીજા એક મોટા સંકટની પણ વાત કરી છે। તેમનું કહેવું છે કે વૈશ્વિક મહામારી કોરોનાથી ઝઝૂમી રહેલ વિશ્વને આગળના વર્ષે એક બીજી બીમારી, જેનું નામ છે પિગ ફ્લુ, તેનો સામનો કરવો પડશે। જો કે તેમનું કહેવું છે કે સુવરથી જન્મનારી આ બીમારી બીજા વાયરસ જેવી નહીં હોય, પરંતુ છતાં પણ દુનિયા તેનાથી હેરાન થશે। આ ઉપરાંત નિકોલસ ઓજુલાએ અન્ય ભવિષ્યવાણીઓ કરતા જણાવ્યું હતું કે
वर्ष 2021 दुनिया में मोटा प्रमाण में विरोध प्रदर्शनों थे। हमणा जे किसानों प्रदर्शनों चाली रहा है एनाथी पण खराब प्रदर्शनों थे। आज किसानों प्रदर्शनों ये तो सारा माटे छे, परंतु जे बीजा प्रदर्शनों थे ये खराब कार्य ने प्रोत्साहन आपवा माटे थे। आज खराब प्रदर्शनों हशे ये आवनारा बे वर्षों सुधी चालू रहेशे। आ उपरांत निकोलसे डोनाल्ड ट्रम्प नी हारनी पण भविष्यवाणी करी हती अने ते साची पड़ी। मित्रों तमने शुं लागे छे के नास्त्रेदमस नी भविष्यवाणी अने निकोलस ओजुला नी भविष्यवाणी बन्ने नी भविष्यवाणी माथी कोनी भविष्यवाणी साची छे? मित्रों हवे जाणीए बाबा वेंगा नी भविष्यवाणी। बाबा वेंगाए कह्युं छे के चीन दुनिया उपर कब्जो करी लेशे अने आ चीन साथे बीजा बे देशों पण हशे, जेमां एक पाकिस्तान हशे अने बीजो एक देश कयो हशे एना विशे बाबा वेंगाए जणाव्युं नथी। बाबा वेंगाए 2021 नी भविष्यवाणी करता जणाव्युं छे के चीन त्रीजा विश्वयुद्धनी शुरुआत करशे अने आ वर्षमां केन्सर जेवी महामारीथी छुटकारो मळशे, परंतु आ जे कोरोना नामनी महामारी छे तेनाथी छुटकारो नहीं मळे। अने एना सिवाय घणी बधी भविष्यवाणीओ करी हती, जेमां हती 9/11 भविष्यवाणी अने दुनिया उपर एक मोटो एस्ट्रॉइड टकराशे एना विशे पण बाबा वेंगाए भविष्यवाणी करी हती। अने मित्रों तमने फरीथी जणावी दईए के आजे बाबा वेंगा हता ते पुरुष न हता, परंतु एक स्त्री हता जेमनुं नाम हतुं बाबा वेंगा। अने एना सिवाय बाबा वेंगा ए बल्गेरियाना रहेवासी हता अने 1911 तेमनो जन्म थयो हतो अने 12 वर्षनी उम्रमां तेओ अंध थई गया हता, जेनुं कारण एक मुख्य तोफान बतावामां आवे छे। हवे जाणीए 2021 थी शरू थशे दुनियाना विनाश एना विशेनी भविष्यवाणीओ। अने आ तबाही बाद एक वार फरीथी धरती उपर भगवान आवशे एवो धर्मगुरुनो कहेवुं छे। अने आ धर्मगुरुए पोतानी पुस्तकोमां शुं शुं दावाओ कर्या छे एना विशे पण वात करीए। 2021 सुधी दुनियामां कयामतनी शरूआत थई जशे अने 2028 भगवान परत फरवानी साथे ज दुनियानुं अस्तित्व खतम थई जशे। आ दावो अमेरिकामां वर्ल्ड बाइबल सोसायटीना एक पादरी डॉक्टर एक कैप्टन बेसोरना पुस्तकमां करायो छे। मित्रों आ साचुं छे के पछी खोटुं छे ते कोई जाणतुं नथी। अने आ जे व्यक्ति छे एनुं 2016 मृत्यु थई गयुं छे। मित्रों आजनो आ वीडियो तमने केवो लाग्यो ए अमने कॉमेंट करीने जणावजो। अने जो तमे अमारी आ चेनल गर्व गुजरात उपर नवा छो तो अमारी आ चेनल गर्व गुजरातने सब्सक्राइब करी लेजो। तो आपणे फरी मळीशुं आवा ज एक मजेदार वीडियोनी साथे। त्यां सुधी जय हिंद जय भारत।